नमस्कार, सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट वती श्रीमती एम एस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग में हूँ मनीषा बारिया आप सबनु हार्दिक स्वागत करू छू। धोरण छ सामाजिक विज्ञान, तमारा छठा धोरणना सामाजिक विज्ञान में पाठ एक इतिहास जाणवाना स्त्रोत। हवे सामान्य रीते इतिहास एटले शूँ, तो के इतिहास एटले के जे भूतकाळनी माहिती छे तेमनो वर्तमान परिस्थितिमां अभ्यास करवो। हवे तमने एवुं थतुं हशे के इतिहास आपणने भूतकाळना जुदा ज जीवननी सफर करावे छे। तमे क्यारे एवुं विचार्युं छे कि आजथी 2000 वर्ष पहेलाં आपणा भारतनी भूमि पर क्यां क्यां शासकો, क्यां क्यां राजाओ, केवी प्रजाओ, केवी संस्कृति, केवा धर्म अने केवा मानवीओ रहेता छे? तमने घणीवार एवो विचार आवतो हशे। आ विचारने आधारे तमने थतुं हशे कि आपणो इतिहास केवो छे। तो विद्यार्थी मित्रों, आजे हूँ तमने आपणा रंगीन इतिहासनी सफर कराईश। आ इतिहास तमारे केवी रीते जाणवो, एना क्यां क्यां स्त्रोत छे तेनी हूँ तमने सामान्य समज आपीश। तो पहला तो तमे जोई शको छो इतिहास आपणने भूतकाळना जुदा ज जीवननी सफर करे छे। भूतकाळना मानव समजनू अध्ययन माटे अध्ययन शा माटे करवू अने भूतकाळनी बाबतो साथे संકળાય? હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ભૂતકાળમાં જે માનવ જીવન છે તેનું અધ્યયન કરવાથી આ ભૂતકાળની જે ઘણી બધી બાબતો છે, દાખલા તરીકે તમે જોઈ શકો કે તે સમાજની જાતિ, ધર્મ, સંસ્કૃતિ, ભાષા, લોકમેળા, તહેવારો આ બધી જ ઇતિહાસની સાથે સંકળાયેલી છે। તો તેનો અભ્યાસ આજે આપણે કરીશું। તેમાં વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો આપણે ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતનો અભ્યાસ કરીશું કે ઇતિહાસ શેનાથી જાણી શકાય। તો કે તેમાં છે પહેલું તાડપત્ર અને ભોજપત્ર। હવે તાડપત્ર એટલે શું? તો કે તાડપત્ર એટલે તાડ નામના વૃક્ષ પર જે લખવામાં આવતું તે લખાણ, તેને તાડપત્ર કહેવાય છે। બીજું એની અંદર ભોજપત્ર। તો કે ભોજપત્ર એટલે કે હિમાલય પર્વત પર આવેલી ભુર્જ નામના વૃક્ષની અંતરછાલમાં લખવામાં આવતા લખાણને ભોજપત્ર કહેવાય। એટલે કે જે હિમાલય છે તેમાં ભુર્જ નામની વનસ્પતિ થાય છે અને તેની અંદર લખવામાં આવતું લખાણ જે હજી સુધી સચવાયેલું છે તેને ભોજપત્ર કહેવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે એક પહેલાંના યુગમાં ઇતિહાસની માહિતી શેના પરથી મળે? તો કે તાડપત્ર અને ભોજપત્ર દ્વારા તમે જાણી શકો છો। ત્યારબાદ છે બીજું એટલે કે અભિલેખો। અભિલેખો એટલે સામાન્ય ભાષામાં આપણે શું કહે તો કે જે પથ્થર પર લખવામાં આવતા લેખને અભિલેખો કહેવામાં આવે છે। દાખલા તરીકે આમાં સારામાં સારું ઉદાહરણ જોઈએ તો કે રાજા અશોકના મોટાભાગના ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાંથી અભિલેખો પરથી માહિતી મળે છે। તમે બધાએ જૂનાગઢ જઈ આવ્યા હશો, ત્યાં જૂનાગઢમાં પથ્થર પર આખો લખેલો લેખ છે જે અશોકનો શિલાલેખ તરીકે ઓળખાય છે। ત્યારબાદ છે ત્રીજું તામ્રપત્ર। તો કે તાંબ્રપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર લખાયેલો લેખ। આ તમે ઘણી રિયાલિટીમાં તમે જોઈ શકો, તાંબ્રપત્ર આપણે ઘણા પિક્ચરો કે ઘણી સિરિયલોમાં જોઈએ। એમાં રાજા જ્યારે એના મંત્રીને ઓર્ડર કરતા હોય કે આદેશ કરતા હોય ત્યારે તે તાંબાના પત્ર પર લેખ લખીને એ તેનો લખાણ દ્વારા એમ કહે છે કે હવે તમે આ મારી આજ્ઞાનું પાલન કરો। જે એ રાજાઓના ઓર્ડર કે રાજાઓના લખાણ જે સચવાયેલા જોવા મળે છે તે તાંબ્રપત્રમાં જોવા મળે છે। ત્યારબાદ ઇતિહાસ જાણવાનું ચોથું સ્ત્રોત સિક્કા। તો કે સિક્કા દ્વારા તમને ભૂતકાળમાં કયા યુગમાં છો તેની સીધી માહિતી મળી શકે। સિક્કા દ્વારા તે રાજાનો ફોટો, તે રાજાની સંસ્કૃતિ, તે રાજાનો ધર્મ, તે રાજાનો શોખ, તે રાજાની અભિરુચિઓ સાથે સંકળાયેલા છે। દાખલા તરીકે જે રાજાઓ સંગીતના શોખીન હોય તેમના સિક્કામાં વીણાવાળા સિક્કા જોવા મળે છે। એવી જ રીતના સિક્કાઓ ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કાને પંચમાર સિક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો જોયું વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ કેવી રીતે જાણી શકાય? આ ઇતિહાસ જાણવાના મુખ્ય ચાર સ્ત્રોત છે, પહેલું તાડપત્ર અને ભોજપત્ર, બીજું અભિલેખ, ત્રીજું તાંબ્રપત્ર અને ચોથું સિક્કા। થેન્ક યુ।